ઉત્તર પ્રદેશના હાથરસમાં વાલ્મીકી સમાજની દીકરી સાથે અસામાજિક તત્વો દ્વારા આઘાતજનક દુષ્કર્મ કરી નિંદ્ય હત્યા કરવામાં આવી, જે મામલે માંડવી રોહિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. યુપીના હાથરસમાં વાલ્મીકી સમાજની દીકરી સાથે બનેલ નિંદનીય ઘટના બાબતે ચારેકોર વિરોધ જોવા મળી રહ્યો છે. જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરત જિલ્લાના પણ જોવા મળ્યા હતા. જિલ્લાના માંડવી ખાતે રોહિત સમાજ દ્વારા ઘટનાને વખોડવામાં આવી હતી અને મામલતદાર કચેરી ખાતે રોહિત સમાજ દ્વારા ભેગા મળી દ્વાર ભોગ બનનાર દીકરી માટે શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, તેમજ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી.